આ વખતે ચોમાસાની અંદર કેટલો બધો વરસાદ પડ્યો છે, તો આપણા પાકની પ્રોટેક્શન માટે થઈને તમે શું કર્યું, તમે એવા કયા પ્રયત્નો તમે કર્યા? ધર્મજનું પરગમ આવે છે, એમને સૂચવા માટે એનો પાયલું હતું આપણે ડ્રીપમાં, અને વૃદ્ધુ માટે આપણે રુજિતા એનો 3 વાર છંટકાવ કરેલો. તો તમને એ પ્રોડક્ટ વાપર્યા પછી તમને તમારા પાકની અંદર કોઈ ફેરફાર તમને જોવા મળ્યો? આમ બેયમાં ફરક છે, એકમાં યુઝ કરેલું છે ને એકમાં યુઝ નથી કરેલું. અચ્છા, એવું પણ છે. તો એમાં તમને શું જોવા મળે છે જનરલી? બહુ જાજો ફરક બતાવે કે આમ પાકની અંદર કે ભાઈ અમુક જે આમ લીલો એકદમ લીલોછમ જોવા મળે. આ લીલો છે, ઓલો સુકાઈ ગયેલો છે. સુકાઈ ગયેલો છે. અને જે પડઘમ તમે અંદરથી પડઘમથી મેં જે કરેલું છે, નીચેથી જ આખો છોડ મૂકેલો છે અને આમાં ક્યાંય દેખાતું નથી. રુજુતાનો તમે ઉપયોગ કરો છો, એમાં તમને કોસ્ટિંગ કેટલું પડે છે? 300 રૂપિયાનું પડે છે વીઘે, પણ એમની સામે 6-7 મણનો વધારો છે કપાસનો. એક ઘેરામાં મેં છાંટેલું છે, એકમાં નથી છાંટેલું. તો એમાં અંદાજિત તમને લાભ શું થાય છે? અંદાજિત 6-7 મણ વીઘે વધુ ઉતારો આવે છે. અચ્છા, એટલે એમ કહી શકાય કે ભાઈ 200-250 રૂપિયાના ખર્ચમાં તમને સામે 5-7 હજાર રૂપિયાનો તમને પ્રોફિટ મળે છે. પ્રોફિટ મળે છે. તો તમે તમારા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપશો આ બાબતે? રુજિતા છાંટવાના, 3 સ્પ્રે મારવાના, જેને જોવો હોય તે અહીંયા છે જ, કપાસ હાજરમાં જ છે. આપણા ખેડૂતભાઈ સાથે જે રીતે વાત થઈ, એમણે પણ એમનો એક અનુભવ શેર કર્યો. એમણે પણ કહ્યું કે રુજુતા વાપરવાથી એમના પાકની અંદર કેવી વૃદ્ધિ થઈ છે, પડઘમનો ઉપયોગ કરવાથી એમને જે જીવાતો છે એનાથી એમને કેટલું રક્ષણ મળેલું છે. તો આપ સૌ મિત્રોને પણ એ જ કહીશ કે આપ પણ ધર્મજ ક્રોપગાર્ડ ગ્રુપની રુજુતા અને પડઘમનો આપણે ઉપયોગ કરીએ અને આપણા પાકને રક્ષણ આપીએ અને વૃદ્ધિ આપીએ.